નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. આજે આપણે ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે તેમના પાઠ નંબર 1ના ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાઓ, જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું અહીં તમને પોસ્ટર અહીં બતાવેલ છે, જે તમે અહીં જોઈ શકો છો કે હવે આપણે ભાગ 1ની સ્વ અધ્યયન પોથી આવશે. આ પ્રમાણે આપણો પ્રથમ ભાગ છે, તો જે આ પ્રથમ ભાગમાં દરેક વિષયના બે બે ચેપ્ટર પણ હશે, ત્યારબાદ બીજો ભાગ, ત્રીજો ભાગ, એમ ચોથો ભાગ પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 8ના ન્યૂ સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાઓ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ. અહીં સૌપ્રથમ તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં તમને આપેલા છે. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો. નંબર 1, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? તો જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. નંબર 2, ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન ક્યાં નાવિકે નહોતો કર્યો? તો જવાબ આવશે ડી, પ્રિન્સ હેનરી. નંબર 3, યુરોપથી ભારત આવવા માટે ક્યાં બે મહાસાગરોમાંથી પસાર થવું પડે? તો જવાબ આવશે સી, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. નંબર 4, યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો. તો જવાબ આવશે એ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. નંબર 5, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? તો જવાબ આવશે ડી, કે તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. નંબર 6, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયગાળા મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો જવાબ આવશે એ, ગોવા, વસઈ, દીવ અને દમણ. ત્યાર પછી જોઈએ નંબર 7, કે યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી? તો જવાબ આવશે ડી, જર્મન, કોલંબસ. નંબર 8, નીચે પૈકી ક્યાં ગવર્નર જનરલ અંગ્રેજ નથી? તો જવાબ આવશે બી, ફ્રાન્સિસ્કો ડી અલમેડા. નંબર 9, 3 પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી ક્યાં પ્રદેશનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે બી, મગધ. નંબર 10, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે બી, આર્લબુ કર્કે. નંબર 11, કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા? જવાબ આવશે એ, અંગ્રેજો, ફ્રેન્ચો. નંબર 12, અંગ્રેજોની વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતો? તો જવાબ આવશે સી, ટીપુ સુલતાન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25ની, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. નંબર 1, ઈસવીસન 1453માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું, કોન્સ્ટેન્ટિનોપલ. નંબર 2, સર ટોમસ રોયે ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી, જહાંગીર. નંબર 3, મુઘલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી, તો ફોર્યુ ખર્શિયર. નંબર 4, મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું, ટીપુ સુલતાન. નંબર 5, પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાની હાર થઈ હતી, મરાઠાઓ. ત્યાર પછી પ્રશ્ન 2, બી,
મને ઓળખો, હું કોણ છું? નંબર એક, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો. જવાબ આવશે વાસ્કો દ ગામા. નંબર બે, અમે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું. ડચ. નંબર ત્રણ, હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું. તો ફોર્ટ વિલિયમ. નંબર ચાર, હું હૈદર અલીનો પુત્ર છું. ટીપુ સુલતાન. નંબર પાંચ, મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો ગવર્નર જનરલ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે સી. ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. જોઈએ નંબર એક, સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો કે પોર્ટુગીઝો ઓળખાતા? તો ફ્રેન્ચો ઉપર છેકો. તો કે સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા. નંબર બે, ડચ એટલે કે વલંદાઓએ સૌ પ્રથમ શ્રીલંકા કે નેપાળ પર આક્રમણ કર્યું? તો નેપાળ ઉપર છેકો. ડચ એ સૌ પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું. નંબર ત્રણ, મીર જાફર ટીપુ સુલતાનના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દોલાની સેના હારી હતી? તો ટીપુ સુલતાન ઉપર છેકો. તો મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દોલાની સેના હારી હતી. ત્યાર પછી નંબર ચાર, ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઇવ કે કોર્નવોલિસે કરી હતી? તો રોબર્ટ ક્લાઇવ ઉપર છેકો. ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી હતી. નંબર પાંચ, હૈદર અલીનું મૃત્યુ બીજા ત્રીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું? તો ત્રીજા ઉપર છેકો. હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રણ એ. નીચે આપેલ પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો. નંબર એક, યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ હતી? તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના ગળી, સુરો ખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજવસ્તુઓની માંગ હતી. નંબર બે, વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં ક્યાં રાજાનું શાસન હતું? તો કે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં સામુદ્રિક એટલે ઝામોરિન રાજાનું શાસન હતું. નંબર ત્રણ, પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? તો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું. નંબર ચાર, બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તેનું પરિણામ શું આવ્યું? તો કે બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ, મુઘલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. નંબર પાંચ, મરાઠાઓએ પોતાના રાજ્યને ક્યાં ક્યાં વિભાગમાં વહેંચ્યું હતું? મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. નંબર છ, અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? તો કે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડાને ગવર્નર જનરલ કહેવાતા હતા. નંબર સાત, ભારતમાં સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી? ભારતમાં સનદી સેવાઓ કોર્નવોલિસે શરૂ કરી હતી. નંબર આઠ, અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય ક્યાં નામે ઓળખાતા? તો કે અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશોને અન્ય મુનસફ અને અમી તરીકે ઓળખાતા. નંબર નવ, મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાય? તો કે મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા. નંબર દસ, મૈસૂરમાં હૈદર અલી પહેલાં ક્યાં વંશનું શાસન હતું? તો કે મૈસૂરમાં હૈદર અલી પહેલાં તુલુ વંશનું શાસન હતું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રણ બ. યોગ્ય જોડકા જોડો. વિભાગો આપેલો છે ને વિભાગ બ. નંબર એક, પોર્ટુગીઝ. તો અહીં જવાબ આવશે ડી, તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા. નંબર બે, ડચ. તો જવાબ આવશે ઈ, તેઓ વલંદા તરીકે પણ ઓળખાતા. નંબર ત્રણ, અંગ્રેજો. તો જવાબ આવશે બી, તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા. નંબર ચાર, ડેનિશ. તો જવાબ આવશે એ, તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. અને નંબર પાંચ, ફ્રેન્ચો. તો જવાબ આવશે સી, ચંદ્રગીરીના રાજા પાસે મદ્રાસને પેટે લઈ કોઠી સ્થાપી.
ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4, એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. નંબર 1, એકાધિકાર, તો એક હથ્થું સત્તા, સરમુખ ત્યાર શાહી, તેમજ ઇજારો ઠેકો, જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. નંબર 2, સંસ્થાન, તો એક હથ્થું સત્તા, સરમુખ ત્યાર શાહી, તેમજ ઇજારો ઠેકો, જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. નંબર 3, દ્વિમુખી શાસન, તો કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહે છે. પ્રશ્ન 4B, ઐતિહાસિક કારણો આપો. નંબર 1, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ દૌલાની હાજર થઈ, કારણ કે તો મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે નવાબની સેના એ અંગ્રેજોનો મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દૌલાની હાર થઈ. નંબર 2, અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા, કારણ કે તો કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારીમાં આવી ગયું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ, મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું. આમ વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની સત્તા સ્થપાઈ. નંબર 3, વેલેન્સલીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી, કારણ કે તો કે ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીઓની નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. નંબર 1, વાસ્કો દ ગામા, તો કે વાસ્કો દ ગામા પોર્ટુગલ નાવિક હતો. તે ઈસવીસન 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો હતો. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને વેપાર કરવાની સંમતિ આપી હતી. નંબર 2, કોર્નવોલિસના સુધારા, તો કે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આ પ્રમાણે સુધારા કર્યા. તો જોઈએ, કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. તેણે મહેસૂલી તંત્ર અને ન્યાયતંત્રને એકબીજાથી અલગ કર્યા. તેણે બંગાળને 23 જિલ્લાઓમાં વહેંચી નાખ્યું અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી. એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી. નંબર 3, બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા, તો જવાબ આવશે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા અને કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા, ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6, નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપીય પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો અને ગવર્નર જનરલના નામ શોધીને લખો, જે તમને અહીં આપેલા છે કોષ્ટકમાં, જે તમે અહીં આ રીતના શોધી અને દર્શાવી શકો છો. તો જોઈએ કે ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ, ફ્રેન્ચ, અંગ્રેજો, બક્સર. ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલ યુદ્ધો, પ્લાસી, બક્સર, કર્ણાટક, વિગ્રહ. ભારતના ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ, કોર્નવોલિસે અને હેસ્ટિંગ. ત્યાર પછી આપણે જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા ધોરણના બીજા વિષયની, જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.